60 વર્ષના કલ્પનાબેને યુવાનોને શરમાવે તેવું કાર્ય શરૂ કર્યું છે. ખાસ કરીને કોરોના વાયરસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે બે ટાઈમ પોતે ઘરે બનાવી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી જાતે તેઓને સુબ્રત કરે છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રોગચાળાને મહામારી સમાન ગણાવ્યો છે. આજે સરકારી તંત્ર આ રોગચાળાને નાથવા માટે આરપારની લડાઈ ઉપર ઉતરી પડ્યું છે. ખાસ કરીને લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રશાસન કોઈ પણ ભોગે આ કાયદાનો ચુસ્ત અમલ થાય તે માટે કટિબદ્ધ બન્યું છે. ત્યારે રાત દિવસ જોયા વગર જે પોલીસ કર્મીઓ આ લોકડાઉનના કાયદાનો અમલ કરવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે તેમને ખાસ કરીને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મળે તે માટે કલ્પનાબેન ચોથાણી નજુભાઈ સોની તેની ટીમ દરરોજ સવારના 11 વાગે પોતાના ઘરે ગરમા ગરમ નાસ્તો તૈયાર કરી નીકળે છે અને અલગ અલગ વિસ્તારમાં જે પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે તેમને નાસ્તો કરાવે છે, ચા પાણી પીવડાવે છે. ત્યારબાદ સાંજે ફરી 5 વખત અલગ પ્રકારનો નાસ્તો તેઓ પોતાના ઘરે બનાવે છે અને પોલીસ કર્મીઓને અલગ અલગ વિસ્તારમાં સાંજે પણ ચા પાણી નાસ્તો પૂરો પાડે છે. સૌથી મહત્વની વાત એ છે કે કલ્પનાબેન ચોથાણીએ કચ્છ આમતક દૈનિક અને ટ્યુનિસ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ બાળકોને મસાજ કરવાનું કામ કરી રહ્યા છે. એમાંથી જે કાંઈ ઉપાર્જન થાય તે ઉપાર્જન આવી સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવા માટે તેમની નેમ છે. સૌથી મહત્વની વાત એ છે કે 60 વર્ષના કલ્પનાબેન ચોથાણી જેઓનું કામ છે એ યુવાનોને શરમાવે તેવું છે અને અન્ય યુવાનો માટે, અન્ય સંસ્થાઓ માટે, અન્ય લોકો માટે કલ્પનાબેનનું કામ પ્રેરણાદાયક છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ પૂરા ઉત્સાહથી, જોમથી અને ખંતથી આ કામ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની લાલચ, લોભ કે અપેક્ષા વગર તેઓ આ કામ ખૂબ જ પ્રમાણિકતાથી કરી રહ્યા છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે અને કાબિલે દાદ છે. મારું નામ કલ્પનાબેન ચોથાણી છે, પ્રમુખ સ્વામીનગરમાં રહું છું. આ કોરોના વાયરસના લીધે આ બધી બીમારી ફેલાણી છે એના કારણે બધા અમારા પોલીસ ભાઈ બહેનો સતત સેવા કરે છે. તો અમને એમ થયું કે આ લોકોને બે ટાઈમ ચા નાસ્તો આપવા જઈએ. તો હું તથા રાજુભાઈ સોની પ્રમુખ સ્વામીનગરમાંથી પોતે ઘરે બનાવીને અમારી રીતે બધું બનાવીને લઈ આવી છીએ અને બધી જગ્યાએ અમે લોકો નાસ્તો આપવા જઈએ છીએ. તેમાં આપણો જુબિલી ગ્રાઉન્ડ છે, કલેક્ટર ઓફિસ છે, મામલતદાર છે, પછી જિલ્લા પંચાયત છે, પછી બસ સ્ટેશન શાક માર્કેટ પાસે છે, રિલાયન્સ પંપ છે, બધી જગ્યાએ નાસ્તો આપવા જઈએ છીએ. આમાં કોઈનો 7% લેતા નથી ને અમારો કોઈ ટ્રસ્ટ નથી. અમે અમારી રીતે સ્વચ્છાય બનાવી છીએ ને પોતે લઈ આવીએ છીએ ઘરેથી.